जय श्री कृष्ण बेटा। आ तमारी चा। और बेटा ते सा माटे तकलीफ लीधी? यशोदा ने कहवाय ने के हूं ना लावी शकू। ना ना बेटा एवं नथी, आ तो यशोदा अपना घर में वर्षो थी काम करे छे एटले एने आदत छे। पप्पा पहला तमारा घर में वहु न हती एटले यशोदा मां काम करता हशे, पण हवे तमारी वहु आवी गई छे अने आम पण मने पण तो मौको मळवो जोईए ने तमारी सेवा करवा माटे। हाँ ये पण छे। पण बेटा एक बात याद राखो, यशोदा आ घरनी नौकर के आया नथी, मारा राज अने माहीनी पालक माता छे। बेटा तमारा सासू ज्यारे परलोक धाम में गया ने त्यारे मारा बन्ने संतानोने उछेरीने यशोदाए ज मोटा कर्या छे। हाँ पप्पा मने राजे बधी वात करी छे। अने तमने खबर छे એનું સાચું નામ યશોદા નથી, રાજ નાનો હતો ને ત્યારે સિરિયલ આવતી ખબર છે, ભગવાન શ્રી કૃષ્ણ, એ સિરિયલ જોઈને જ એને યશોદા યશોદા કહેતો અને ત્યારથી એનું નામ યશોદા પડી ગયું। અચ્છા હા બેટા રાજ ઉઠી ગયો? હા પપ્પા એ તો ક્યારના ઉઠી ગયા છે, હવે તો રેડી પણ થઈ ગયા હશે। એક કામ કરું એમને ચા આપીને આવું। ક્યાં જાઓ છો? રાજને ચા આપવા। જો હું રાજની પત્ની છું અને આ ઘરની વહુ, એટલે આજ પછી આ બધા કામ હું કરીશ, સમજ્યાને? પણ આટલા વર્ષોથી તો આ ઘરના બધા કામ હું જ કરું છું। કરતા હતા, આજ સુધી તમે શું કરતા હતા ને એનાથી મને કોઈ જ મતલબ નથી, પણ આજ પછી શું કરવાનું છે ને એ હું નક્કી કરીશ। તમારે ઘરના બધા કામ કરવાના, કચરા પોતા વાસણ કપડા અને રસોડું હું સંભાળીશ। પણ દીકરા તમને કઈ પ્રોબ્લેમ છે? જો રાજ ભલે તમને માં કહીને બોલાવતો હોય, પણ એનો અર્થ એવો નથી કે તમે પોતાની જાતને આ ઘરના માલકીન સમજી બેસો। બેટા એવું તો મેં ક્યારેય સપનામાં નથી વિચાર્યું, અને આટલા વર્ષોથી જો હું આ સેવા કરું છું, આ ઘરના બધા કામ કરું છું ને, ભગવાન સાક્ષી છે મેં કોઈ દિવસ સ્વાર્થ કે લાલચ નથી રાખી। બસ બસ બહુ થયું તમારું નાટક, હવે તમે તમારું કામ કરો, હું આ ચા લઈને જાઉં છું। આલો તમારી ઘરમાં ગરમ ચા। અરે વાહ, આજે તો તમે ચા લઈને આવી ગયા ને, યશોદામાં ક્યાં છે? બસ આખો દિવસ યશોદામાં યશોદામાં, શું છે આ બધું? આ ઘરમાં એમના સિવાય બીજું નામ કે બીજું કોઈ વ્યક્તિ છે કે નહીં? જ્યારે જોવો ત્યારે એમના જ ગુણ ગાવાના, યશોદામાં યશોદામાં। આટલો ગુસ્સો કેમ કરે છે? કઈ થયું છે? હવે તમે જ મને કહો, હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, તો આ ઘર મારું પણ કહેવાય કે નહીં? કહેવાય શું, આ ઘર તારું જ છે। પણ મને એવું લાગતું નથી, મને તો એવું લાગે છે કે હું આ ઘરની નોકરાણી છું અને યશોદામાં મારા શેઠાણી છે। આવું કેમ બોલે છે? બોલું જ ને, એક છોકરી જ્યારે લગ્નના સપના જોતી હોય ને ત્યારે એના ઘણા બધા અરમાન હોય છે, એના વિચાર હોય છે કે એના સાસુ સસરા એના ઘરવાળા અને એની નણંદ બધા જ એને પ્રેમથી રાખે, પણ અહીંયા તો એવું કંઈ છે જ નહીં। પપ્પાએ કે માહીએ કંઈ કહ્યું? કંઈ કહેતા નથી એ જ તો પ્રોબ્લેમ છે, હું કંઈ પણ કરું પણ મારી તુલના ફક્ત યશોદામાં સાથે જ કરવામાં આવે છે। કાલે મેં દીદી માટે મેગી બનાવી, મેગી ખાતા ખાતા દીદી શું બોલ્યા ખબર છે? મેગી તો બહુ સરસ બની છે,
પણ યશોદામાં જેવી નહીં। મારી તો આ ઘરમાં કોઈને કદર છે જ નહીં। જો દિવ્યા, થોડો સમય જવા દે, આદતો બદલતા થોડી વાર લાગે। અને યશોદામાં એ ફક્ત અમારી પાલક માં નથી, અમારે મન એ સગી માં કરતા પણ વિશેષ છે। એમ તો પછી યશોદા માને કહેજો તમારા માટે ચા બનાવે। અરે મારી વાત તો દિવ્યા, યશોદા માં, હા, તમને ભાભી કેવા લાગે છે? કેવા લાગે છે એટલે એમ કે સારા કે ખરાબ? આ કઈ સવાલ થયો? પણ જો આપણે સારા તો બધા સારા, અને પેલી કહેવત છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। બાકી ખરાબી તો દરેક માણસમાં હોય, જો જોવા જઈએ ને તો વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી તો હોય જ। હા, તમારી વાત સાચી છે ભાભી, મારી સાથે તો બહુ સારું વર્તન કરે છે, પણ શું અટકી કેમ ગઈ? ભાભીને તમે નથી ગમતા એવું લાગે છે, તમારું જ્યારે નામ પડે ને ત્યારે એમના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે। એવું કંઈ નથી બેટા, એ આ ઘરમાં નવા આવ્યા છે ને, એટલે થોડો સમય લાગશે સેટ થતા, બાકી તું વિચારે છે ને, એવું કંઈ જ નહીં। એક વાત પૂછું પણ સાચો જવાબ જો। પૂછ પૂછ। તમે હમણાં જે કહ્યું એ દિલથી કહ્યું કે પછી મને મનાવવા માટે? બંને। જો પાછા તમે સીધે સીધો જવાબ કેમ નથી આપતા? જો બેટા, હું તને એમ કહીશ કે દિવ્યા મને ખરાબ લાગે છે, તો તારા મનમાં પણ એના માટે ખોટો ભાવ જ જાગશે। અને મારું તો માનવું છે કે આપણે કોઈ માટે ખરાબ વિચારવું શું કામ જોઈએ? યશોદામાં તમે બહુ સારા છો, મેં તો ક્યારે મારા સગા મમ્મીનું મોઢું પણ નથી જોયું, પણ તમે ક્યારે એમનાથી ઓછો પ્રેમ કર્યો પણ નથી। અમારી દેખરેખમાં તમે આખું જીવન વિતાવી દીધું, અને મને ખાતરી છે કદાચ જો મારી માં જીવતી હોત ને તો એ પણ તમારે જેટલો પ્રેમ તો ના જ કરી શકે। સગા અને પારકા ફક્ત લોહીના સંબંધી નથી થવાતો, એ તો ગયા જન્મના ઋણાનું બંધ હોય છે, જે આ જન્મમાં આપણે પૂરા કરવા આવીએ છીએ। અને સાચું કહું ને તો હું તો મારી જાતને બહુ જ નસીબદાર માનું છું કે મને તમારા જેવા સંતાનો પ્રાપ્ત થયા। દેવકી બનીને નહીં પણ યશોદા બનીને મેં માતૃત્વનું સુખ તો માણ્યું જ છે। તમને આ ઘરમાં રાખ્યા, હવે હું એ ભૂલ ને સુધારવા માંગુ છું, એટલે જ કહું છું નીકળો અહીંયાથી। પણ બેટા, હું આ ઘર છોડીને ક્યાં જઈશ? મારું તો આ દુનિયામાં કોઈ નથી, આ ઘર સિવાય મારો કોઈ આશરો નથી, મેં અડધીથી ઉપર જિંદગી આ ઘરમાં વિતાવી છે। તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો, પણ એક વાત યાદ રાખજો, હું તમારી મેલી મંછા ક્યારેય પૂરી નહીં થવા દઉં। મેલી મંછા? અને એ પણ મારી? આ શું બોલો છો તમે? હા, જે બોલું છું ને એ બરાબર જ બોલું છું। એક કામ વાળી થઈને આ ઘરની માલકિન બનવાના સપના જોવો છો ને તમે? પણ બહુ બેટા, મને આવી કોઈ લાલચ નથી, આ ઘરે મને જે પ્રેમ અને સન્માન આપ્યું છે ને, એ તો દુનિયાની દરેક ધન દોલત કરતા પણ વિશેષ છે। બસ
આ મીઠી મીઠી વાતો કરો છો ને, મને તો એ જ પસંદ નથી. બધાને પોતાની મોજાળમાં ફસાવીને બેઠા છો, પણ હવે હું આ ઘરમાં આવી ગઈ છું. આ ઘર અને આ ઘરના બધા સભ્યો હું બધાને બરાબર સંભાળી શકું એમ છું, એટલે હવે તમારી કોઈ જરૂર નથી. તમે જઈ શકો છો. ઠીક છે, હું જતી રહીશ અહીંયાથી, પણ છેલ્લી વાર મને ઘરના સભ્યોને મળી તો લેવા દે. ના 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 ના, કોઈ જરૂર નથી. જો બધા આવી જશે ને તો તમને રોકવાની કોશિશ કરશે. અને સાંભળો મારી વાત, રાજને દીકરો માનો છો ને તમે, તો એક વાત કાન ખોલીને યાદ રાખજો, જો ફરી વખત આ ઘરમાં પાછો પગ મૂક્યો છે ને તો હું મારા પિયર જતી રહીશ. અને કોઈ માં પોતાના દીકરાનું ઘર તો નહીં જ ભાંગે ને, બરાબર ને? તો હવે નીકળો અહીંયાથી. ના ના, હું એવું નહીં થવા દઉં. હું મારા રાજ દીકરાનું ઘર નહીં ભંગાવું. હું અહીંયાથી ચાલી જઈશ અને ક્યારેય પાછી નહીં આવું. તો પછી નીકળો ને, રાહ કોની જોવો છો હવે? જલ્દી. અને હવે ફરી પાછા ના આવતા. દિવ્યા, તું અમારી સાથે આવી હોત ને તો ખરેખર બહુ મજા આવત. મને થોડું સારું ના લાગતું હતું ને, એટલે જ હું ના આવી. અને આમ પણ સારું કર્યું, જો હું તમારી સાથે આવત ને તો આજે આપણે બધાએ બહાર જમવા જવું પડે. હા તો એમાં શું, બોલ જવું છે? અરે હું એમ નથી કહેતી, હું એમ કહું છું કે આજે હું ન હોત ને તો જમવાનું ના બને. જમવાનું મારે એકલીને બનાવવું પડ્યું. પણ યશોદા તો હતી ને? ના એ નથી, એ બપોરના ક્યાંય બહાર ગયા છે અને કહીને ગયા છે કે મારી રાહ ના જોતા. હવે હું કદાચ પાછી ક્યારેય નહીં આવું. પાછી નહીં આવું એટલે? એ પોતાનો સામાન લઈને ગયા છે. આ શું બોલો છો તમે, આવું બની જ ના શકે. યશોદામાં અમને છોડીને ક્યાંય ના જાય. અરે પણ તારે મને એક ફોન તો કરાવીને. અરે પણ મને શું ખબર, મને એમ થયું કે પહેલા પણ આવી રીતે બહાર જતા જ હશે, એટલે મેં તમને ફોન ના કર્યો. નક્કી એમને કોઈ વાતનું દુઃખ લાગ્યું હશે, બાકી આજ સુધી ક્યારેય આ ઘર છોડીને ગયા નથી. અને એમનું તો કોઈ અહીંયા સગું રહેતું પણ નથી. ભાઈ મને એમની બહુ ચિંતા થાય છે. રાજ એક કામ કર, તું સ્ટેશન સુધી આટો મારી, કદાચ એ બાજુ ક્યાંય હોય તો અને મળી જાય. હા પપ્પા, હું તપાસ કરું છું. હું પણ તારી સાથે આવું છું. ચાલ.